હાલમાં એક તરફ દેશના નોટબંધી બાદ આવેલી મંદીના અસરના કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને દિન પ્રતિદિન ઉદ્યોગો સેક્ટરોમાં પણ મંદીના કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી પડી રહી છે. જ્યારે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે તેની અસર તહેવારો પણ જોવા મળી રહી છે. હાલમાં ગુજરાતની સામે માણાવદરની બજારોમાં ખજૂર ધાણીના ભડકે બળતા ભાવથી આર્થિક રીતે મધ્યમ વર્ગને ખરીદવા મુશ્કેલ બન્યા છે. આર્થિક રીતે મધ્યમ પરિવારોને હોળી ધૂળેટી પર્વની ઉજવણી ખજૂર ધાણીના ભાવમાં ભડાકો થતા ફિક્કી રહી છે. ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખજૂર ધાણીના ભાવમાં થયેલ ભડાકાની અસર અત્યારે માણાવદરના બજારોમાં વર્તાઈ રહી છે. અમુક વેપારીઓએ માલ મંગાવી લીધો છે, અમુક વેપારીઓ માલ લાવતા ગભરાઈ રહ્યા છે. હોળી ધૂળેટીનું પર્વ નજીક આવી ગયું છે ત્યારે હોલિકાના પ્રદક્ષિણા સમયે ખજૂર ધાણી સાથે લઈ હોળીમાં પધરાવી પ્રસાદી લેવાની પરંપરા છે, પણ આ વખતે ધાણી અને ખજૂરના ભાવમાં ભડાકો થયો છે. ગત વર્ષે જે ખજૂર છૂટક 60 રૂપિયે વેચાતો હતો તેના ભાવ આ વખતે ડબલ થયા છે. માણાવદરની બજારોમાં અત્યારે ખજૂરના ભાવ રૂપિયા 120 કિલો વેચાઈ રહ્યો છે. આ ભાવ વધારાની અસર માણાવદરના બજારમાં વર્તાઈ રહી છે. મારું નામ સંજયભાઈ હરવાણી, હું માણાવદરનો વેપારી છું. હમણાં અમે હોળી નિમિત્તે ધાણી દાળિયા ખજૂરના સ્ટોલ કર્યા છે, તો એમાં ખજૂર અને ધાણીના ભાવમાં બહુ વધારો છે આ વખતે, એટલે ઘરાકીમાં કાંઈ એવું બધું સારું છે નહીં. આ વખતે તો ઘરના પૈસા થાય એટલી અમને આશા છે, બાકી બજાર બહુ સુમસામ છે, બજારમાં કોઈ માણસો છે નહીં, વેપારમાં કાંઈ તેજી દેખાતી નથી અમારે. આ વખતે બહુ મંદીનો માહોલ છે,